अंकलेश्वर तालुकानी विविध शाळामां फरज बजावता प्राथमिक शिक्षकोना घणा समयथी पडतर प्रश्ननो निकाल आव्यो नथी त्यारे आज रोज प्राथमिक शिक्षकोए कलेक्टरने आवेदनपत्र पाठव्युं हतुं जेमां जणाव्या अनुसार गुजरात सरकारनी सेवामां तारीख 1/4/2005 पहेला जोडायेला शिक्षको कर्मचारीओने जूनी पेन्शन योजना लागु पड़े अने त्यारबाद सरकारी सेवामां जोडायेला कर्मचारीओने नवी पेन्शन योजना लागु पड़े छे। आ बाबते अन्याय थई रह्यानो आक्षेप शिक्षकों द्वारा करवामां आव्या हता। વિભાગના તારીખ 4/4/2011ના પરિપત્રોને સૂચનાઓને પણ તમામ વિભાગોના અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેમ વિભાગના અધિકારીઓ છાસવારે પ્રાથમિક શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી સોંપાતી હોવાથી બાળકોના અભ્યાસ પર અસર પડી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ તમામ પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી। આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વરના નેજા હેઠળ અંકલેશ્વર તાલુકાના બહોળી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે। અમારી વિવિધ માગણીઓ સંદર્ભે આપણા ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંબોધીને અમે આવેદનપત્ર આજ રોજ આપી રહ્યા છે। શાળાઓમાં બિનશૈક્ષણિક કામગીરીઓ બંધ થાય, એકમ કસોટીઓનું ભરણ ઘટે, સ્કૂલ ઇન્સ્પેક્ટરની પ્રથા રદ થાય, એ પ્રશ્નો લઈને અમે આજે ઉપસ્થિત થયા છે। સાથે અમારો યક્ષ પ્રશ્ન છે 1/4/2005 પછી જે કર્મચારીઓ લેવાયા છે ભરતીમાં એમને જૂની પેન્શન નવી પેન્શન યોજના લાગુ થાય છે। નવીન પેન્શન યોજના થકી શિક્ષક કે કર્મચારી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે ખૂબ જૂજ માત્રામાં એને પેન્શન બંધાય છે અને વૃદ્ધાવસ્થાનો સહારો એમનો છીનવાઈ જતો હોય એવું અમને લાગણી થયા કરે છે। જો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તો તમામ કર્મચારી શિક્ષકોને ખૂબ લાભ થાય એમ છે, વૃદ્ધાવસ્થામાં એ સારી રીતે એનું જીવન વ્યતીત કરી શકે એમ છે। બીજી બાબત છે કે પ્રાથમિક શિક્ષણમાં જે પ્રકારે બિનશૈક્ષણિક કામગીરીઓ કરાવવામાં આવી રહી છે એને લઈને પ્રાથમિક શિક્ષક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના હિત સાથે ચેડા થઈ રહ્યા છે। 10 વર્ષ પછી કદાચ આ રાજ્યના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય હશે। શિક્ષકોને શાંતિથી કામ કરવા દો, શિક્ષકો લાચાર છે, મજબૂર છે, શિક્ષકોને સ્વાભિમાન સાથે વર્ગખંડમાં રહેવા દો, વર્ગખંડમાં એમને કામ કરવાની તક આપો અને આ ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય ઉજ્જવળ બને, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધુ બળવત્તર બને એવા અમારા પ્રયાસો સાથે આજ રોજ અમે આવેદનપત્ર આપી રહ્યા છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।